वडोदरा शहर के कारीलीबाग तहसील में स्थित चीपी रोग अस्पताल में सुविधा के अभाव के आरोप के साथ शिवसेना के द्वारा जिला कलेक्टर को आवेदन पत्र दिया गया। वडोदरा शहर के कारीलीबाग तहसील में स्थित चीपी रोग अस्पताल में पिछले 15 दिनों में मरीजों में बढ़ावा हो रहा है। 50 बेड की सुविधाग्रस्त अस्पताल में 70 जितने मरीज इलाज करवा रहे हैं। अचानक से बड़े मरीजों की वजह से अस्पताल में अधूरे स्टाफ और असुविधा की भी पोल खुल रही है। बताया जा रहा है कि इस अस्पताल में मरीजों को खुद ही खुद का इलाज करना पड़ रहा है। इस मामले को गंभीरता से लेते हुए आज शिवसेना प्रवक्ता तेजस ब्रह्मभट्ट समेत कार्यकर्ताओं ने जिला कलेक्टर को आवेदन पत्र देकर इस मामले में जांच की मांग की है। આ વસ્તુને ભી પહોંચાડો અને આપના તરફથી પણ એના યોગ્ય પ્રોગ્રામ કરો અને એના વિડિયો રેકોર્ડિંગ છે આ એની સીડી છે। આજે શિવસેના વડોદરા શહેર તરફથી વડોદરા શહેરની કારેલી વિભાગમાં જે ચીપી રોગ હોસ્પિટલ આવેલી છે ત્યાં એક ગંભીર બાબત અમારા ધ્યાનમાં આવી હતી। એ જ ગંભીર બાબતને અમે લોકોએ મુખ્યમંત્રી સાહેબ, કલેક્ટર સાહેબ, આરોગ્યમંત્રી સાહેબ અને આરડીડી જે હેલ્થના જે એમને એક રજૂઆત કરી છે કે ચીપી રોગ દવાખાનાની અંદર જે દર્દીઓ દાખલ થાય છે એમને એક બોટલ ચડી ગયો છે, કદાચ બીજો ચડાવવાની જરૂર હોય તો એ જવાબદારી ત્યાંના અધિકારીની અને તેના પ્રશાસનની હોવી જોઈએ। પરંતુ એટલી ગંભીર બાબત છે કે બોટલો પણ દર્દીઓ જાતે લેવા જઈ રહ્યા છે, બોટલ લાવે છે અને એકબીજાના દર્દીઓ મદદ કરીને એ બોટલ ચડાવે છે। માનો કે દર્દીની અજ્ઞાનતાના કારણે અગર કોઈ મોટી હોનારત થઈ જાય તો એની જવાબદારી કોણ લેશે? જેથી આ જ સંદર્ભે અમે એમને રજૂઆત કરી છે કે ભવિષ્યમાં આવા કોઈ પણ પ્રકારની બીજી કોઈ પરિસ્થિતિનું નિર્માણ ત્યાં ના થાય એ સંદર્ભે અમે આજે રજૂઆત કરી છે।